ભરૂચ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. સમગ્ર વિશ્વમાં પર્યાવરણને બચાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને ભરૂચ નગરપાલિકા તથા જીપીસીબી ભરૂચ અને મેઘમણી આર્ગોનિક્સ લિમિટેડ કંપની દહેજના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અર્થે નીકળેલ રેલીનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી સિપ્રા અગ્રે, નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની અને નગરપાલિકાના સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જનજાગૃતિની રેલીને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી ભરૂચના સીએમ પાટી પ્લોટથી નીકળીને સિવિલ હોસ્પિટલ થઈને પંડિત ઓમકારનાથ હોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, એનજીઓ અને મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોએ હાજર રહી સફાઈ અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા કરી હતી. સમગ્ર પર્યાવરણ દિવસનું આયોજન કહેવાય છે ને મહાભારતની અંદર સંજય દ્રષ્ટિ, એવી સંજય દ્રષ્ટિનો ઉપયોગ કરીને મારા નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, જેમને શ્રેષ્ઠ આયોજન કર્યું એ સંજય સોની અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સાહેબ. અહીંયાથી એક થીમ સાથે, શ્રેષ્ઠ થીમ સાથે આજે પ્રસ્થાન થશે રેલીના રૂપની અંદર. સમગ્ર ભાઈઓ અને બહેનો, સમગ્ર ભરૂચને એક શ્રેષ્ઠ સંદેશો આપવાના છે. ત્યારે કહીશ, શાસ્ત્રો પણ કહે છે, ધર્માચાર્યોએ પણ કહ્યું છે, ભેગા થવું એ આપ સૌનો સંસ્કાર છે, ભેગા રહેવું એ સાચી સમાજ ભક્તિ છે. પ્રમુખ સાહેબના પ્રવચનના છેલ્લા જે 2 લીટી હતા કે પ્રવચન કરવા સહેલું છે અપનાવવા અઘરું, તો એટલે અમે સહેલું કામ કરવા માંગતા નથી કે પ્રવચન કરીએ આપના સામે. અને જે એન્વાયરમેન્ટ પર્યાવરણ બોલી, આ જે સીએમ પાર્ટી પ્લોટ છે, નામ પણ સારું રખ્યા સીએમ, નવા તો પીએમ બનાવશો પાર્ટી પ્લોટ. જે સીએમ પાર્ટી પ્લોટ છે, સારું કેમ લાગે છે? અહીંયા ચારો તરફ તમારા ઝાડ છે, એ ઝાડ હટાવી દો 2 મિનિટ માટે, તેની સુંદરતા બિલકુલ, જેની ખાસિયત છે આ તો ઝીરો થઈ જાય. તો પર્યાવરણ એટલે ઝાડ પણ જોઈએ, પ્લાસ્ટિક નથી જોઈએ, અને બીજા કોઈ પણ સાધન સંસાધન છે. જલ માટે વાત થયા, અત્યારે 1 માસ ગુજરાતમાં જલ અભિયાન ચાલ્યા, તો અમે મિનિમમ યુઝ કરીએ, જેટલું ઉપયોગ થઈ શકે બસ એટલું કરીએ, બગાડ કરવાનું નથી, કોઈ પણ સાધનના બગાડ કરવાનું નથી. અલ્ટિમેટલી કોઈ પણ સાધન જે અમે વાપરીએ છીએ આ સમાજના છે. અમે રૂમથી નીકળીએ અને પંખા વીજળી ચાલુ રહે તો આ પણ સમાજ માટે બગાડ કરીએ છીએ.